અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. ત્યારબાદ કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવોઠી એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશી આ વખતે 17 જુલાઈએ આવી રહી છે. આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થઈ જાય છે. એટલે હવે 17 જુલાઈથી લગભગ 4 મહિના સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. ચાતુર્માસ દરમિયાન પૂજાપાઠ, કથા, અનુષ્ઠાથી પોઝિટિવ ઉર્જા મળે છે. ચાતુર્માસમાં ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. આ દિવસે અમુક ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આપણા પર પ્રસન્ન થાય છે. અને આ દિવસે કેટલા કાર્યો કરવાનું વર્જિત માનવામાં આવે છે તે કયા કાર્યો છે તે વિશે પણ આપણે આ વિડીયોમાં જાણીશું. તે ઉપાયોને જાણીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. દેવશયની એકાદશીના દિવસે સવારે 7:05 વાગ્યા સુધી શુભ યોગ છે. તેના પછી શુક્લ યોગનું નિર્માણ થશે, જેનું સમાપન 18 જુલાઈની સવારે 6 વાગે થશે. તેમજ દેવશયની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગ શુભ ફળ પ્રાપ્તિ આપશે. 1. દેવશયની એકાદશીના દિવસે સૌથી પહેલા સ્નાન કરો. 2. ત્યારબાદ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંટકાવ કરો. 3. આપના ગૃહ મંદિરમાં ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પિત્તળ કે તાંબાની મૂર્તિને એક આસન પર બિરાજમાન કરો. 4. દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. 5. ધનધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરયુક્ત જળથી અભિષેક કરો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુને કેસરના જળથી અભિષેક કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય નાણાંની ખેંચ રહેતી નથી. 6. એકાદશીના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરાપોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને શૌચાલયમાં રાખો તો ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે. 7. જે દંપતીને સંતાનની પ્રાપ્તિ કરવી છે તેમણે ભગવાન વિષ્ણુ પર દૂધનો અભિષેક કરવો. 8. તો પાપ મુક્તિ માટે વ્યક્તિએ આજનો ઉપવાસ ખાસ કરવો. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવું જોઈએ. જો તમે આવું ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરીને પણ આ વ્રતને કરી શકો છો. 9. ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે, તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને ખીર, પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. 10. આ દિવસે નમો નારાયણાય નમ કે નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો 108 વાર જાપ કરો. 11. દેવશયની 11મી સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરી તેની પરિક્રમા કરો. 12. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં તે પીપળો છે, એટલે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ અવશ્ય ચઢાવવું. 13. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈ ઘઉં, ચોખા વગેરે ધાન્યનું દાન કરવું અને શક્ય હોય તો ધાન્યને ગરીબોમાં પણ વહેંચવું. કહેવાય છે કે આસ્થા સાથે દેવશયની એકાદશીએ આ તમામ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો સાથે જ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત કરે છે અને વ્યક્તિના જીવનમાં રહેલા આર્થિક પ્રશ્નો પણ દૂર થાય છે. 14. પ્રાતકાળ સ્નાન કરી ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પિત્તળ અથવા તાંબાની મૂર્તિને પિત્તાંબરથી સજાવી સફેદ વસ્ત્રથી સજેલા તકિયા તથા પથારી બનાવી એક નાના પલંગ પર શયન કરાવો. આ સાથે જ કેટલીક ખાસ મનોકામનાઓ પૂર્તિ માટે આ મહિનામાં કેટલીક ચીજ વસ્તુના ત્યાગનું વ્રત લો.
પંદર જો તમે ધન લાભ ઇચ્છતા હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરો. સોળ એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો. સત્તર દેવશયની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિલાવી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. અઢાર શાસ્ત્રો પ્રમાણે દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે અને ચાર મહિના માટે સોળ સંસ્કાર બંધ રહે છે. જો કે પૂજન, અનુષ્ઠાન, સમારકામ કરાવેલ ઘરમાં પ્રવેશ, વાહન અને ઘરેણા ખરીદી જેવા કામ કરી શકાય છે. ઓગણીસ આ એકાદશીને સૌભાગ્યદાયીની એકાદશી કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત અથવા ઉપવાસ રાખવાથી જાણ્યા જાણ્યા કરેલા પાપ દૂર થઈ શકે છે. આ દિવસે વિધિવિધાથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે આ વ્રતને કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વીસ એકાદશીના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો. આ સિવાય બીજની રાત્રે આઠ બદામ, આઠ કાજળની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી. તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. એવું કહેવાય છે કે બીજના દિવસે જો કોઈ વૃક્ષ, વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મહત્યાનું પાપ જેવું જ પાપ લાગે છે. એકવીસ દેવશયની એકાદશીના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડીને રોટલી ખવડાવવું, આનાથી શત્રુઓ શાંત થાય છે અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે. બીજના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળ સ્થાપિત કરો, તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું. પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હોવ તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો. આ ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે. બાવીસ વ્યક્તિએ દીર્ઘાયુના આશીષ પ્રાપ્ત કરવા તથા શત્રુ કે કોઈ અડચણથી મુક્તિ માટે સરસવના તેલનો અભિષેક કરવો. ત્રેવીસ દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન એક રૂપિયાનો સિક્કો શ્રીહરિ વિષ્ણુનો ફોટો પાસે રાખી દેવો. પૂજા પછી આ સિક્કાને લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દેવો. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં ધન ધાન્યની અછત થશે નહીં. આ દિવસે ક્યાં કાર્યો ના કરવા જોઈએ? એક હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં તુલસી હોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ આ દિવસે લક્ષ્મી નિર્જળા વ્રત પણ રાખે છે. તેના પગલે દેવશયની એકાદશીના દિવસે તુલસી પર જળ ચડાવવાનું ટાળવું જોઈએ. બે પાન ન તોડો, તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે, તેથી માં લક્ષ્મી પણ તુલસીની પૂજા કરે છે. કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. જો તુલસીના પાનનો ઉપયોગ કરવો જ હોય તો તેના પાન પહેલાથી જ તોડી લેવા જોઈએ. ત્રણ સ્વચ્છતાનું રાખો ધ્યાન. આમ તો દરરોજ સાફ સફાઈ જરૂરી છે, પરંતુ દેવશયની એકાદશીના દિવસે તુલસીની આસપાસ ગંદકી ન હોવી જોઈએ. આ ઉપરાંત તુલસીની આસપાસ જૂતા ચંપલ પણ ન રાખવા જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. એક ગંદા હાથે સ્પર્શ ન કરો. જ્યોતિષાચાર્ય અનુસાર તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના કારણે દેવશયની એકાદશીના દિવસે તુલસીને એંઠા કે ગંદા હાથે સ્પર્શવાની મનાઈ હોય છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. પાંચ કાળા વસ્ત્ર ધારણ ન કરો. દેવશયની એકાદશીના દિવસે તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે, તેથી એવા ઘણા ઉપાય છે જેને જરૂર અપનાવવા જોઈએ. માન્યતા છે કે આ દિવસે કાળા વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. તો મિત્રો, આ હતા દેવશયની એકાદશીના દિવસે કરવાના કેટલાક ઉપાયો અને અમુક કાર્યો જે તમારે આ દિવસે ન કરવા જોઈએ. તો મિત્રો, આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.